અત્યારે જે ધ્રોલ નગરપાલિકામાં જે અત્યારે ગઈકાલે અમને એક પત્ર દ્વારા રજૂઆત મળી હતી, એ રજૂઆત મુખ્યત્વે લોકોનો રોષ સફાઈ સામે છે કે અમને સફાઈ થવી જોઈએ અને સફાઈ નગરપાલિકા દ્વારા થતી નથી એ બાબતનું છે. અને બીજું રસ્તાની એની વર્ષોથી માગણી છે, તો રસ્તાની પણ અત્યારે અમે એ માગણીને અનુસંધાને અમારી ટીમ અત્યારે ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકા ધ્રોલ, મામલતદાર શ્રી ધ્રોલ અને પ્રાંત અધિકારી અત્યારે સ્થળ ઉપર છે. અત્યારે ત્યાં ક્લિનિંગનું કેમ્પેઇન એટલે એક ઝુંબેશ, સફાઈ ઝુંબેશ અત્યારે ચાલુ છે અને અત્યારે આખી ટીમ ત્યાં કરે છે. સફાઈ અત્યારે લગભગ પ્રોગ્રેસમાં છે, 2-3 જેસીબી મશીન અને માણસો ત્યાં અત્યારે લાગેલા છે અત્યારે. અને જે બીજી પણ રજૂઆત એવી હતી કે લોકો પશુ અને બીજા જે મરી ગયા હોય, ગામનો છેવાડાનો પટલી આરોકો રહે છે એ ગામની બહાર એની રહે છે, વાડી વિસ્તારમાં રહે છે, એટલે ગામ પૂરું થાય પછી જે લગભગ કિલોમીટર પછી, એટલે ઘણા લોકો ત્યાં પશુ મૃત્યુ બીજું કંઈ હોય તો ત્યાં ફેંકી દે છે અને તેના કારણે એ લોકોને દુર્ગંધ ફેલાય છે ચોમાસામાં અને મુશ્કેલી થાય છે. તો સ્ટ્રિક્ટલી અમે લોકોને અમે સૂચના આપી છે કે ત્યાં કોઈ કોઈ ફેંકે નહીં, કશું ગંદકી કરે એવી કોઈ વસ્તુ ત્યાં ફેંકે નહીં, અને ફેંકી હશે એના માટે દંડાત્મક કાર્યવાહી પણ અત્યારે અમે કરવાનું નગરપાલિકાને સૂચના આપી છે. અને અત્યારે સફાઈ કરીએ અને જે પણ કોઈ આવું ગંદકી કરતા હશે એની પર કડક પગલું, દુકાનવાળા પણ કરતા હશે તો દુકાનને પણ સીલ મારવા સુધીના પગલાં લેવાની અત્યારથી સૂચના આપેલી છે. એટલે અત્યારે જે આ પ્રશ્ન મુખ્યત્વે સફાઈ અંગેનો છે, આમાં કોઈ ધર્મ પરિવર્તન કે એવો કોઈ મુદ્દો છે નહીં, પણ લોકો નો જે સફાઈને કારણે જે એનો રોષ ઉત્પન્ન થયો એના કારણે આવું એક પત્ર લખીને તંત્રને આપેલું છે, પણ અમે એને ગંભીરતાથી લીધું છે અને અમે એને એને કડક કાર્યવાહી કરવાનું અત્યારે અમારું અમારા તરફથી જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.